નમસ્કાર, સ્વાગત છે આપનું રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ શહેરની ખાસ ખબરોથી. કોસંબા નજીક બાઇક અકસ્માતમાં ઉમરવાડાના ત્રણ મિત્રોના કરુણ મોત. બોમ્બે માર્કેટના વેપારી સાથે દિલ્હીના ઠગ દ્વારા રૂપિયા 2.13 કરોડની છેતરપિંડી. બિલ્ડરના ઇશારે પોલીસે આધેડને ધક્કે ચડાવ્યા, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ. વેલેન્ટાઇન ડેના દિવસે જ વેસુમાં ગરનાળામાંથી ત્યજાયેલી બાળકી મળી આવી. લંબે હનુમાન રોડ પર યુવકને માથામાં ફટકો ઝીંકી 55,000ની મત્તાની લૂંટ. અને જમીનમાં રોકાણના બહાને રત્નકલાકાર અને તેના સંબંધીઓ સાથે રૂપિયા 69.60 લાખની ઠગાઈ. સમાચારો વિગતે જોઈએ. કોસંબા નજીક બાઇક સવાર ચાર મિત્રોને એક્સિડન્ટ નડતા ત્રણના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. આજે વહેલી સવારે બનેલી આ ઘટના બાદ લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા, પરંતુ એક્સિડન્ટ પાછળનું કોઈ કારણ જાણી શકાયું નહોતું. ચારે મિત્રો ઉમરવાડાથી સાયણ જતા એક્સિડન્ટનો ભોગ બન્યા હતા. મૃતકના મિત્રએ જણાવ્યું હતું કે આજે સવારે બે બાઇક પર છ મિત્રો ઉમરવાડાના ચંદ્રપાડા ગામેથી સાયણ કામ પર આવતા હતા. જગદીશ નામના યુવાનની બાઇક પર અતુલ, વિશાલ અને દિવ્યેશ એમ ચાર જણા હતા, જ્યારે બીજી બાઇક પર બે સવાર હતા, જે બાઇક જગદીશની પાછળ ચાલતી હતી. કેમ અને કોસંબા રેલવે ફાટક વચ્ચે જગદીશ તેના ચારે મિત્રો સાથે રોડ પર ઘવાયેલી હાલતમાં પડેલા હતા. આઈઆરબીની ગાડી પણ આવી ગઈ હતી, જોકે અકસ્માતગ્રસ્ત મિત્રોને કોઈ સારવાર મળે તે પહેલા અતુલ, વિશાલ અને જગદીશના મોત નીપજ્યા હતા, જ્યારે ઘાયલ દિવ્યેશને સારવાર માટે તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેની હાલત ગંભીર છે. બાઇક પર સવાર ચાર મિત્રોનો એક્સિડન્ટ કઈ રીતે થયો તે જાણી શકાયું નથી. બાઇક પર સવાર ત્રણના મોત નીપજ્યા છે, જ્યારે ચોથો મિત્ર બેભાન અવસ્થામાં છે, જ્યારે તેની સાથે જ નીકળેલા અન્ય બે મિત્રોને પણ જાણ નથી કે અકસ્માત કઈ રીતે થયો હતો. ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ચારે મિત્રો રોડ પર ઘવાયેલી હાલતમાં પડ્યા હતા. વરાછા ન્યૂ બોમ્બે માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા એક વેપારી સાથે દિલ્હીની કંપનીના ત્રણ ડિરેક્ટરોએ રૂપિયા 2 કરોડ 13 લાખથી વધુની ઠગાઈ આચરી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના સિંહોરના વતની અને હાલ કાપોદ્રા પોલીસ સ્ટેશનની પાછળ મમતા પાર્ક સોસાયટીમાં રહેતા નિમેશભાઈ અશોકભાઈ ડાયાણી વરાછા ન્યૂ બોમ્બે માર્કેટમાં ગુરુકૃપા ફેબ્રિકેશન નામની કાપડની દુકાન ધરાવે છે. 2 વર્ષ પહેલા ન્યૂ દિલ્હી શાસ્ત્રીનગર ખાતે આવેલ શિવશક્તિ ઇમ્પોર્ટ્સ કંપનીના ડિરેક્ટર પંકજ સુરેશ શર્મા, ગૌરવ સુરેશ શર્મા અને સુરેશ ચતુર્ભુજ શર્મા નામના વેપારીઓએ નિમેશભાઈનો સંપર્ક કરી ધંધો શરૂ કર્યો હતો. April 2014માં ત્રણેય ડિરેક્ટરોએ નિમેશભાઈ પાસેથી 2 કરોડ 64 હજારની મત્તાનું ગ્રે અને ફિનિશ્ડ કાપડનો માલ મંગાવ્યો હતો. નિમેશભાઈએ આ માલ કમેલા દરવાજા ખાતે આવેલ ડિલક્સ એક્સપ્રેસ કેરિયર્સ ટ્રાન્સપોર્ટ મારફતે માલ મોકલી આપ્યો હતો, જેના બદલામાં ડિરેક્ટરોએ 53,63,000ના અલગ અલગ ચેક આપ્યા હતા. વાયદા પ્રમાણે નિમેશભાઈએ આ ચેક પોતાના ખાતામાં નાખતા 37,74,000ના ચેક ક્લિયર થયા હતા અને બાકીના રિટર્ન થયા હતા. ત્યારબાદ ત્રણેય ડિરેક્ટરોએ 12,30,000નો માલ પરત કર્યો હતો. આમ નિમેશભાઈને શિવશક્તિ કંપની પાસેથી 2 કરોડ 13 લાખની રકમ લેવાની બાકી હતી, જે માટે અવારનવાર ત્રણેય જણાને નિમેશભાઈએ ફોન કરી ઈમેલ મારફતે પૈસાની ઉઘરાણી કરી હતી, પરંતુ ત્રણેય ડિરેક્ટરોએ ખોટા વાયદાઓ કરી સમય પસાર કરતા હતા. છેવટે શિવશક્તિના ડિરેક્ટરોએ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો, જેથી નિમેશભાઈએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસની છબી ખરડાય તેવી ઘટનાઓ વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે, જેમાં જમીનના વિવાદમાં બિલ્ડર અને ભાજપની અગ્રણીના ઇશારે પોલીસે એક સિનિયર સિટીઝનને ધક્કે ચડાવી માર માર્યો હોય તેવો સીસીટીવી વાયરલ થયો છે. લિંબાયત વિસ્તારમાં આવેલી અંબિકાનગર સોસાયટીમાં આવેલી જગ્યાનો વિવાદ ચાલી રહ્યો છે, જેમાં સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સીસીટીવી વિડીયો ફૂટેજ મુજબ બિલ્ડરના ઇશારે પોલીસ પહોંચી હતી અને બિલ્ડરની સાથે ભાજપના આગેવાનનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે.
આધેડ પાસે પહોંચેલી પોલીસ હાથાપાઈ કરતી હોવાનું પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। સમગ્ર વિડીયો ઘટનાસ્થળે લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જતાં સમગ્ર પ્રકરણ સોશિયલ મીડિયામાં ફરતું થતાં પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। જો કે સમગ્ર વિડીયોમાં પોલીસના કયા જવાન છે તે સ્પષ્ટ જોઈ શકાતું નથી। પ્રેમના પ્રતિક વેલેન્ટાઇનના દિવસે જ દાંડી રોડ પર આવેલ વેલુ ગામ નજીકથી ગરનાળામાંથી એક માતાએ ત્યજેલી 3 દિવસની બાળકી મળી આવી છે। બાળકીનો રડવાનો અવાજ સાંભળી આસપાસના બાળકોએ એક મહિલાને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી। જો કે એક માતાએ બાળકને માતાની હૂંફ મળે તે માટે દત્તક લેવાની તૈયારી બતાવી છે। માહિતી અનુસાર દાંડી રોડ પર આવેલ વેલુ ગામમાં જલારામ ફાર્મ પાસે આવેલ ગરનાળામાંથી 3 દિવસની નવજાત બાળકી મળી આવી હતી। વેલુ ગામના બાળકો કુદરતી હાજતે જતા હતા। દરમિયાન બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો અને બાળકોએ ગુણવંતીબેન રાઠોડ નામની મહિલાને જાણ કરી હતી। તેમણે બાળકીને ગરનાળામાંથી કાઢી ઘરે લઈ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી। માતા નવજાત બાળકીને તેજીને ફરાર થઈ ગઈ હોવાનું જાણવા મળતા પોલીસે ગુણવંતીબેનના ઘરે પહોંચી હતી, જ્યાં નવજાતની નાળ પર લાગેલી ક્લિપ પરથી ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ થઈ હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં ગુણવંતીબહેને બાળકીને દત્તક લેવાની તૈયારી બતાવી હતી। જો કે પોલીસે નવજાતની માતાની શોધ કરી રહી છે। મિત્ર સાથે ફર્યા બાદ મોડી રાત્રે ઘરે પરત ફરી રહેલ વરાછાના હિરાદલાલને માથાના ભાગે લાકડાનો ફટકો મારી 2 અજાણ્યાઓ મોબાઈલ અને રોકડ મળી 55,000ની મત્તા લૂંટી ફરાર થઈ ગયા। વરાછા સ્થિત જગદીશનગરમાં રહેતા વિનુભાઈ રવજીભાઈ માંગોકિયા હિરાદલાલીનો વ્યવસાય કરે છે। સોમવારે હીરાનું પેમેન્ટ લઈ મિત્રોને મળ્યા બાદ તેઓ મોડી રાત્રે ઘરે પરત ફરતા હતા, ત્યારે રાત્રે 12 વાગ્યાના અરસામાં તેઓ ઘનશ્યામનગરમાંથી પસાર થતા હતા। તે વેળાએ 20-25 વર્ષના 2 જાણ્યા યુવકોએ તેમને આંતરી માથાના ભાગે લાકડાનો ફટકો માર્યો હતો। જમીન પર પટકાયેલ વિનુભાઈના શર્ટના ખિસ્સામાં રાખેલ 10,000નો સેમસંગનો મોબાઈલ ફોન અને પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા 45,000 મળી 55,000ની લૂંટ ચલાવી બંને અજાણ્યા યુવકો ભાગી છૂટ્યા હતા। સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ વિનુભાઈ માંગુકિયાએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ચોકબજાર સિંગણપોર કોઝવે રોડ શ્યામધામ સોસાયટીમાં રહેતા એક જમીન દલાલે પોતાના 2 મિત્રો સાથે મળીને 7 જેટલા રત્નકલાકારોની જમીનમાં પૈસા રોકાણ કરવાથી મોટો ફાયદો થશે તેમ કહી 69,60,000ની રકમ પડાવી લીધી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં ભગવાનભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ લાઠિયા અને ખતારગામ હરિદર્શન સોસાયટીમાં રહેતા જયરાજ મોહનભાઈ કળથિયા, સંજય પરમાર નામના જમીન દલાલો સાથે સંપર્ક થયો હતો। ત્રણેય જણાએ ભગવાનભાઈને રોકાણ કરવા માટે જણાવ્યું હતું કે જમીનમાં રોકાણ કરશો તો મોટો ફાયદો થશે તેમ કહી વિશ્વાસમાં લઈ ભગવાનભાઈએ પોતાની સાથે તેના મામા મોહબતસિંહ પઢિયાર, સંજયભાઈ હાડા, પ્રદ્યુમન સિંહ, દેવેન્દ્ર સવાણી અને અજય હાડા, મહેન્દ્ર જટુ હાડા સાથે મળીને 69,60,000 જમીનમાં રોકાણ કરવા માટે ત્રણેય જમીન દલાલોને આપી દીધા હતા। પૈસા મળ્યા બાદ ત્રણેય જણાએ જમીનમાં રોકાણ કરવાના બદલે અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હતા। વારંવાર ભગવાનભાઈ જમીન અંગે પૂછપરછ કરતા ત્રણેય જણાએ કોઈ જવાબ આપ્યો ન હતો। છેવટે ભગવાનભાઈએ આપેલા પૈસા પરત માંગતા ત્રણેય જણાએ પૈસા પરત આપ્યા નહોતા અને ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો, જેથી ભગવાનભાઈને અહેસાસ થયો હતો કે પોતાની સાથે વિશ્વાસઘાત થયો છે। આથી બનાવ અંગે તેમણે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પર્વત પાટિયાના તબીબના એકાઉન્ટમાંથી રૂપિયા 20,000 એટીએમ મશીન દ્વારા ગાયબ થઈ ગયા હતા। સલાબતપુરા પોલીસ સૂત્રો અનુસાર પર્વત પાટિયા ઓમનગર સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતા તબીબ આકાશ રમેશભાઈ વાઘાણી સલાબતપુરા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ સેન્ટર પરથી પ્રથમ રૂપિયા 20,000 ઉપાડ્યા હતા। ત્યારબાદ બીજી વખત રૂપિયા 20,000 ઉપાડતા મશીનમાંથી 20,000 નીકળ્યા નહોતા અને ઉપાડનો મેસેજ આપ્યો હતો, જેથી આ અંગે બેંકમાં જાણ કરાતા બેંક મેનેજરે જણાવ્યું હતું કે તમારા રૂપિયા 20,000 બાદમાં એટીએમ મશીનમાંથી નીકળ્યા હતા, જે કોઈક અજાણ્યો વ્યક્તિ ચોરી કરી લઈ ગયો હતો। સલાબતપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી SSI જુમ્માભાઈને તપાસ હાથ ધરી છે।
सीटीलाइट खाते आवेल महेश्वरी भवन में योजायेल एक्जिबिशन में स्टॉल राखनार एक महिला की नजर चूकवी अजाणी महिला रूपया 70,000 की धाप मारी गई होवानी फरियाद वराछा पोलिस मथके नोंधाई छे। पीपलोद बिग बजार नी सामे पार्थ एपार्टमेंट में रहता भावीनी बेन शाह लेडीज कटलेरी ना सामान नो धंधो करे छे। 10मी फेब्रुआरीए योजायेल एक्जिबिशन में भावीनी बेन एक स्टॉल राख्यो हतो। मोटी संख्या में महिलाओं खरीदी करवा माटे उमटी पड़ी थी। आ तक नो लाभ लई अजाणी महिलाए भावीनी बेन की नजर चूकवी तेमनू रोकड़ा रूपया 70,000 भरेलू पर्स चोरी करी पलायन थई गई थी। बनाव अंगे थोड़ी वार पछी भावीनी बेन ने जाण थता तेमणे सीसीटीवी फूटेज में चेक कर्यु हतु जेमां एक महिला पर्स चोरती देखाई हती। बनाव संदर्भे भावीनी बेन ने उमरा पोलिस मथक में फरियाद नोंधावी हती। वराछा विस्तार में हवे नियमित रीते बीआरटीएस बसो चालू थई गई छे त्यारे बीआरटीएस रूट पर थी चालता खानगी वाहनों ना प्रतिबंध ने पण आज थी वराछा पोलीसे कड़क अमल शुरू करी दीधो छे। आजे सवार थी ज वराछा पोलीस द्वारा बीआरटीएस रूट पर थी पसार थता खानगी वाहन चालको ने दंडवानु शुरू करी दीधु हतु। वराछा विस्तार में बीआरटीएस माटेना प्राइवेट रोड तैयार कर्या बाद रस्तो सांकड़ो थई जता लोकोने ट्राफिकनो सामनो करवो पड़े छे जेथी बचवा लोको बीआरटीएस ना रस्ता पर थी निकलता होय छे। जो कि आजे वराछा पोलीसे बीआरटीएस रूट पर खानगी वाहन चलावता लोको पर सकंजो कस्यो हतो अने बीआरटीएस रूट पर थी चलावता वाहन चालको फसाया हता अने पोलीसे तेमनी पासे थी दंड वसूल्यो हतो। वेसु खाते पति साथे वॉकिंग में निकळेली एक वृद्धाना गळामांथी रूपिया 70,000 ना किंमतनी सोनानी चेन लूटी बे अजाण्या बाइक सवार पलायन थई गया। वेसु स्थित रॉयल बंगलो में रहता 73 वर्षीय पुष्पाबेन सोमवारे सांजे तेमना पति रणजीतलाल चेवली साथे वॉकिंग माटे निकळ्या हता। सांजे 7:30 वाग्याना समये वृद्ध दंपति जोली बंगलोनी गलीमां आवेल एसडी जैन स्कूल पाछळथी पसार थता हता। ए दरमियान एक बाइक पर आवेला बे अजाण्या युवकोए पुष्पाबेनना गळामांथी 70,000 ની સોનાની ચેઇન આંચકી લઈ ભાગી છૂટ્યા હતા। બનાવ અંગે પુષ્પાબેન ચેવલીએ સોમવારે ઉમરા પોલીસ મથકમાં બાઇક સવારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। ઉનગામ આંધ્ર બેંકમાં દેરાણી જેઠાણી પૈસા જમા કરાવવા ગયા ત્યારે બેંકમાં ભેટી ગયેલા બે ગઠિયાઓ તેમની નજર ચૂકવી રૂપિયા 16,000 ચોરી કર્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ઉન પાટિયામાં રહેતા મોહમ્મદ શેખ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમના પત્ની સુલતાના બાનુ અને તેમના ભાભી શબનમ બાનુ ઉનગામ ખાતે આવેલ આંધ્ર બેંકમાં એકાઉન્ટ આવેલું છે। 13મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે બંને દેરાણી જેઠાણી બેંકમાં રૂપિયા 50,000 જમા કરાવવા માટે ગયા હતા। ત્યારબાદ કેશ કાઉન્ટર પર પૈસા જમા કરાવતા હતા ત્યારે એક નોટ પર પેનનું નિશાન હોવાના કારણે આ નોટ રદ કરી નખાઈ હતી જેથી બીજી સ્લીપ ભરવા માટે કાઉન્ટર પર ઊભા હતા। એ દરમિયાન એક અજાણ્યો યુવક તેમની પાસે આવી નજર ચૂકવી હાથમાંથી રૂપિયા 2,000ની 8 નોટ મળી કુલ રૂપિયા 16,000 ચોરી લીધા હતા। ત્યારબાદ બાજુમાં ઊભેલા તેના સાગરીતને ચોરેલા રૂપિયા આપી દીધા હતા। ચોરી કર્યા બાદ બંને જણા બેંકમાંથી રફુચક્કર થઈ ગયા હતા। બે યુવાનો પૈસા ચોરી ગયા હોવાનું ભાન થતા સુલતાના બાનુએ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સુરત પાલિકા 5,000થી વધુ આવાસ બનાવવાનું નક્કી કર્યું છે જે માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયો છે। ડુંભાલ મગોપ ડિંડોલી મોટા વરાછા સરથાણા સીમાડા ઉતરાણ કોસાડ ભેસ્તાન અને ફાલસાવાડીમાં આ યોજના હેઠળ ફ્લેટ બનાવવાના છે। જો કે હજુ સુધી પાલિકા કે કોઈ સરકારી વિભાગે આ યોજના હેઠળ ફોર્મ ભરાવવાનું શરૂ કર્યું નથી તેમ છતાં પણ અમુક લેભાગુ તત્વોએ ઘરના ઘરનું સપનું જોતા લોકોને આવાસ ફાળવી આપવાનું સપનું બતાવી ખોટી રીતે નાણાં ઉઘરાવવાનું શરૂ કરતા મોટા પાયે છેતરપિંડી થયાની આશંકા સેવાઈ રહી છે। હાલમાં મોટા વરાછા ડિંડોલી ગોડાદરા રાંદેર અડાજણ વગેરે વિસ્તારોમાં સીએસસી સેન્ટરના નામે ખુલી ગયેલી છેતરપિંડીની હાંટડીઓમાં લોકો પાસેથી રૂપિયા 100, 150 અને 200 લઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ઓનલાઈન ભરાવવામાં આવી રહ્યા છે।
આ ફોર્મ ભરવાથી 100% ફ્લેટ મળી જશે તેવી લાલચ આપવામાં આવે છે અને એક ફોટાવાળી રસીદ આપવામાં આવે છે જો કે તેમાં રૂપિયા વસૂલાયા હોવાનો કોઈ જ ઉલ્લેખ નથી મોટી સંખ્યામાં લોકો ઘરના ઘરની લાલચમાં છેતરાઈ રહ્યા છે અડાજણ ટ્રોમા સેન્ટર પાસે ઈડબ્લ્યુએસ આવાસમાં પણ આ રીતે ફોર્મ ભરાવી ઉઘરાણું થતું હોવાની અરજી અડાજણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે બે વર્ષ પહેલા ડિંડોલી પોલીસની હદમાં હત્યા કરી સજા મળ્યા બાદ પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે વર્ષ 2014માં ડિંડોલી પોલીસની હદમાં હત્યા કર્યા બાદ સજા ભોગવી રહેલ ડિંડોલી નવાગામ મણિનગરના મિન્ટુ મિશ્રાને પેરોલ મળી હતી જે જમ્પ કરી નાસ્તો ફરતો હતો જ્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી ડિંડોલી સંતોષનગર પાસેથી મિન્ટુ મિશ્રાને ઝડપી લીધો હતો પોલીસે મિન્ટુ મિશ્રાને ડિંડોલી પોલીસના હવાલે કર્યો છે ઉધના ઝાંસીની રાણી બાગ પાસે એક મહિલાના ગળામાંથી બાઇક ચાલક 42,000 સોનાના મંગળસૂત્રની લૂંટ કરી ફરાર થઈ ગયો સૂત્રો અનુસાર ઉધના દરવાજા કોલોની પાસે પુષ્પાબેન ચંદુભાઈ 25 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે પસાર થતા હતા ત્યારે ઝાંસીની રાણી બાગ નજીક મોટરસાયકલ પર આવેલા ત્રણસમો તેના ગળામાંથી મંગળસૂત્રની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા બનાવ અંગે પુષ્પાબેને ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પ્રેસિડેન્સી સ્કૂલમાં આજે વિદ્યાર્થીઓમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનની સમજ વિકસે અને તેનો ઉપયોગ કરતા થાય તે માટે એક ખાસ સેમિનાર રાખવામાં આવ્યો હતો શાળાના ધોરણ 11 અને 12ના કોમર્સના વિદ્યાર્થીઓને માટે આ ખાસ સેમિનાર યોજાયો હતો જેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિશે સમજ આપવા માટે વરાછા કોઓપરેટિવ બેંકના ચેરમેન કાંજીભાઈ બાલાળા સુટેક્સ કોઓપરેટિવ બેંકના મેનેજર વાડિયા સાહેબ અને નેશનલ કોઓપરેટિવ બેંકના મેનેજિંગ ડિરેક્ટર મનોજભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા જેમણે કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં વાસ્તવિક રીતે બેંકની ભૂમિકાનું પ્રેક્ટિકલ નોલેજ આપ્યું હતું અને આ સેમિનારમાં વિદ્યાર્થીઓને કેશલેસ ટ્રાન્ઝેક્શનનો સ્થળ પર જ ઉપયોગ કરી સમજ પણ અપાઈ હતી આ માટે શાળાના આચાર્ય શિક્ષકગણ ધોરણ 11-12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુડ મોર્નિંગ આજે આ ખાસ સ્કૂલમાં જે કાર્યક્રમ યોજાયો છે એ ડિજિટલાઇઝેશન પર કાર્યક્રમ રાખવામાં આવેલો છે ખાસ કરીને જે અમને જણાવવા આવેલું છે કે સ્કૂલના 11મા ધોરણના અને 12મા ધોરણના વિદ્યાર્થીઓએ આખું ડિજિટલાઇઝેશન પર આખો કાર્યક્રમ તૈયાર કરેલો છે એમાં અમો કોઓપરેટિવ બેંકો સુરત નેશનલ બેંક સુટેક્સ બેંક વરાછા કોઓપરેટિવ બેંકના અમો સીઈઓ તથા અમારા બેંકોના હોદ્દેદારો અહીં ઉપસ્થિત થયા છીએ ખાસ છોકરાઓને માર્ગદર્શન આપવા માટેનો એક કહેવાનું એ છે કે ડિજિટલાઇઝેશનમાં આપણે છેલ્લા થોડા વખતથી જે સાંભળીએ છીએ અને તે તરફ આપણો દેશ પ્રયાણ કરી રહ્યો છે એ ખૂબ જ સારી વસ્તુ છે આપણે ડિજિટલાઇઝેશન તરફ જવું જ જોઈએ અને આપણે એમાં આગળ વધી રહ્યા છીએ સાથે સાથે જે ડિજિટલાઇઝેશન આપણે અપનાવી રહ્યા છીએ તેમાં પડતી તકલીફો કે એમાં આવનારી મુશ્કેલીઓ વિશે પણ લોકોને જાગૃત કરવાની ખાસ જરૂર છે જેમ કે ડિજિટલાઇઝેશન કરીશું એટલે એના બધા જ સારા ફળ મળશે એ પણ નક્કી છે પણ તેની સાથે એની બીજી એક પરિસામી બીજી વસ્તુ એ છે કે એનો દુરુપયોગ નહીં થાય એમાં ફ્રોડ નહીં થાય એની પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે જે માટે ખાસ કરીને આપણે આપણા પાસવર્ડ છે કે આપણી ગુપ્તતા છે તે કોઈ બીજાને ન શેર કરીએ અને આપણે આપણું ડિજિટલાઇઝેશનનો જે માધ્યમ છે એનો મહત્તમ ઉપયોગ દેશના અને આપણા પોતાના હિત માટે કરીએ તો આવનારા સમયમાં ડિજિટલાઇઝેશન આપણા માટે આશીર્વાદરૂપ પુરવાર થશે હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર રાજકોટમાં શંકાસ્પદ બોક્સમાંથી દેશી બોમ્બ મળ્યો હુમલાની દહેશતથી ફેલાયો ભય સાણંદ નજીક પાણી મામલે ખેડૂતોએ યોજી રેલી વિરોધ અટકાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો સયાજી હોસ્પિટલમાંથી સારવાર લઈ રહેલ 2 કેદી ફરાર પોલીસની બેદરકારી સામે આવી 21 વર્ષ જૂના અપ્રમાણસર સંપત્તિના કેસમાં સુપ્રીમ કોર્ટે શશિકલાને ફટકારી 4 વર્ષની સજા
અને જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 3 જવાનો શહીદ, સાંબામાં મળી સુરંગ. સમાચારો વિગતે જોઈએ. મુંબઈમાં આતંકી હુમલાની આશંકા સેવાઈ રહી છે ત્યાં રાજકોટમાં એક શંકાસ્પદ બોક્સ મળી આવતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો. બોમ્બ કે સ્ફોટક સામગ્રીની આશંકાને લઈને ડોગ સ્કવોડ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બોક્સમાં દેશી બોમ્બ હોવાની આશંકાના પગલે પોલીસે આ વિસ્તારને કોર્ડન કરી કાર્યવાહી હાથ ધરી હતી. બોમ્બ સ્કવોડની ટીમો પણ દોડી ગઈ હતી અને બોક્સમાં તપાસ કરતા અંદર દેશી બોમ્બ હોવાનું સામે આવ્યું હતું. છેવટે ખુલ્લા મેદાનમાં લઈ જઈ બોમ્બ સ્કવોડ દ્વારા બોમ્બને નિષ્ક્રિય કરી દેવાયો હતો. દેશી બોમ્બમાં જિલેટીનની 20 જેટલી સ્ટીક હોવાનું સામે આવ્યું છે. જો આ બોમ્બ સક્રિય થયો હોત અને ધડાકો થયો હોત તો 1 કિલોમીટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હોત. રાજકોટના ખોડિયારનગર વિસ્તારમાં આજે સવારે શંકાસ્પદ બોક્સ પડેલું હોવાથી રહીશોમાં અનેક શંકા કુશંકાઓ થઈ હતી. જો કે અંદર કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ હોવાને લઈને પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે બોમ્બને નિષ્ક્રિય કરાવી દીધો હતો. પરંતુ સવાલ એ છે કે આખરે આ બોક્સ અહીં કોણ મૂકી ગયું? શહેરમાં અન્ય સ્થળોએ કોઈ બોક્સ મૂકવામાં આવ્યા છે કે કેમ? પોલીસ માટે આ તપાસનો અને ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદમાં આજે ખેડૂતોએ ખેતી માટે પાણી ન મળતા સરકાર સામે મોરચો માંડ્યો હતો. નળકાંઠાના વિસ્તારના અનેક ગામોને નર્મદાનું પાણી ન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ આજે સાણંદ નજીક વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા. જો કે ખેડૂતોની આ રેલીને રેથડ ગામ પાસે જ પોલીસે આગળ જતા અટકાવી હતી, જેથી પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. ત્યારબાદ પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો. આ ઘર્ષણમાં કેટલાય ખેડૂતો ઘવાયા હતા. પોલીસે 50થી વધુ ખેડૂતોની અટકાયત પણ કરી હતી. ફતેવાડી કેનાલમાંથી સાણંદના તાલુકાના ગામોને ખેતી માટે પાણી આપવામાં ન આવતા ખેડૂતોએ રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર જવા રવાના થયા હતા. રેથડ ગામ પાસે પહોંચેલી રેલીને આગળ જતી અટકાવવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં અમદાવાદ રૂરલ SP રાજેન્દ્ર અંસારી સહિત 3 પોલીસ અધિકારીઓને ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ ઘટના બાદ OBC એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર સાણંદ પહોંચ્યા હતા, જે આવતીકાલે સાણંદ બંધનું એલાન આપ્યું હોવાની જાહેરાત કરી છે. રેલીમાં ખેડૂતો પર લાઠીચાર્જની સાથે પથ્થરમારો પણ થયો હતો, જેના કારણે વધારે મામલો બિચક્યો હતો. ખેડૂતો વિફરતા પોલીસને ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી, જ્યારે 3 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. હત્યા અને બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા દાહોદના 2 કેદીઓ છેલ્લા 10 દિવસથી શહેરની સયાજી હોસ્પિટલમાં કેદી વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા. જો કે સારવાર દરમિયાન બંને કેદીઓએ હોસ્પિટલમાંથી ભાગી છૂટવાનો પ્લાન ઘડી કાઢ્યો અને લોખંડના કટર અન્ય સાધનોની વ્યવસ્થા કરી કેદી વોર્ડની લોખંડની જાળી કાપી નાખી આખરે બંને કેદીઓ ભાગી છૂટ્યા હતા. બીજી તરફ બનાવના પગલે કેદી વોર્ડની બહાર તૈનાત પોલીસની લાપરવાહી સામે આવી છે. જો કે અગાઉ પણ સયાજી હોસ્પિટલમાં આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી. પંચમહાલના દાહોદ ખાતે રહેતા રાજુ નિનામા અને સુબુર ડામોર બંને વ્યક્તિઓ હત્યા અને બળાત્કારના ગંભીર ગુના હેઠળ સજા ભોગવી રહ્યા હતા. બંને શખ્સો વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યા હતા, પરંતુ 10 દિવસ પહેલા દાહોદના બંને આરોપીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં કેદી માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે, જે દિવસ રાત સતત પોલીસનો કિલ્લેબંધ બંદોબસ્ત હોવાની પોલીસ તંત્ર ખાતરી આપે છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત કેદીઓ કઈ રીતે પલાયન થઈ ગયા તે એક મોટો સવાલ છે. મંગળવારે વહેલી સવારે લોખંડની જાળી સંપૂર્ણ રીતે કપાઈ જતા બંને કેદીઓ ભાગી છૂટ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે વોર્ડમાં અન્ય 2 કેદીઓ પણ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેદીઓની અન્ય કંઈ જાણ નથી. સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા શશિકલાને 4 વર્ષની કેદની સજા સંભળાવી છે. આ સાથે જ તામિલનાડુના મુખ્યમંત્રી બનવાનું શશિકલાનું સપનું તૂટ્યું છે. આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા શશિકલાને દોષિત માન્યા છે. સુપ્રીમ કોર્ટે આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના ગુનામાં આજે આ મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે હાઈકોર્ટના ચુકાદાને અમાન્ય ઠેરવ્યો છે અને શશિકલાને દોષી માન્યા છે. આ ચુકાદા સાથે શશિકલાને આજે જેલમાં જવું પડશે. જમ્મુ કાશ્મીરના બાંદીપુરા જિલ્લામાં આર્મી અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 3 જવાનો શહીદ અને 1 આતંકી ઠાર થયા છે. ઠાર થયેલા આતંકી લશ્કરે તોયબાનો હોવાનું માનવામાં આવે છે. હાઝીન વિસ્તારમાં એન્કાઉન્ટર દરમિયાન જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ઓપરેશન પૂર્ણ થયા બાદ જવાનોને મોટી માત્રામાં દારૂગોળો, હથિયાર અને ભારતીય ચલણની નોટો મળી આવી છે.
આ દરમિયાન આજે સાંબા સેક્ટરના રામગઢમાં ઇન્ટરનેશનલ બોર્ડર નજીકથી BSF દ્વારા ટનલ શોધી કઢાઈ હતી. આતંકવાદીઓને ઠાર કરવાનું ઓપરેશન પૂરું કર્યા બાદ જવાનોને તેમની પાસેથી મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો. ચલણી નોટો પણ મળી હતી, જેમાં 2000 રૂપિયાની નવી નોટનો પણ સમાવેશ થાય છે. બાંદીપુરામાં આતંકીઓને શોધવા સૈન્યની કાર્યવાહી ચાલુ હતી ત્યારે જ સાંબા સેક્ટરના રામગઢમાં ઇન્ટરનેશનલ બોર્ડર નજીકથી BSF દ્વારા ટનલ શોધી કાઢવામાં આવી છે. આ ટનલ દ્વારા આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરતા હતા. અને હવે સમાચારોના અંતે ફરી એક નજર મુખ્ય સમાચાર પર. કોસંબા નજીક બાઇક અકસ્માતમાં ઉમરવાડાના 3 મિત્રોના કરુણ મોત. બોમ્બે માર્કેટના વેપારી સાથે દિલ્હીના ઠગ દ્વારા રૂપિયા 2.13 કરોડની છેતરપિંડી. બિલ્ડરના ઇશારે પોલીસે આધેડને ધક્કે ચડાવ્યો, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ. વેલેન્ટાઇન ડેના દિવસે જ વેસુમાં ગરનાળામાંથી ત્યજાયેલી બાળકી મળી આવી. લંબે હનુમાન રોડ પર યુવકને માથામાં ફટકો ઝીંકી 55,000ની મત્તાની લૂંટ. અને જમીનમાં રોકાણના બહાને રત્નકલાકાર અને તેના સંબંધીઓ સાથે રૂપિયા 69.60 લાખની ઠગાઈ. રિયલ સમાચારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.